વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમવાર ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ આરવી પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભથી જ વિપક્ષ આક્રમક જોવા મળ્યો હતો. વોર્ડ દીઠ સંખ્યા, દરેક વોર્ડમાંથી થતી આવક, સોનેરી મહેલ પર પાલિકા દ્વારા બનાવેલ ગેબિયન વોલના મુદ્દે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો હોવાના આક્ષેપ સાથે ખુલાસો પૂછવામાં આવતા પ્રમુખ સહિત તમામ શાસક પક્ષના સભ્યો બચવાની મુદ્રામાં આવી ગયા હતા, પરંતુ પક્ષીય શિસ્તના તાળાઓ તેઓના મોડે જોવા મળતા હતા. જોકે અંતે આ વિવાદાસ્પદ મુદ્દે વિપક્ષે પાલિકા દ્વારા અહીં કોર્ડન કરવામાં આવે તેવી માંગ કરતા મતદાન દ્વારા શાસક પક્ષે આ મુદ્દો ઉડાવી મૂક્યો. ગયા છ મહિના પહેલાની બોર્ડમાં વોર્ડ નંબર 2 ના સભ્ય તરીકે મેં નગરપાલિકામાં બોર્ડની મિટિંગના અંદર 25 પ્રશ્ન જે પૂછેલા હતા, અને ગયા બોર્ડના અંદર છેલ્લે મારા પ્રશ્ન લેવામાં આવેલા હતા, પણ પ્રશ્નનો ઉત્તર ના આપવાના કારણે છેલ્લે બોર્ડ છોડીને પ્રમુખશ્રી અને તમામ પક્ષના સભ્યો ચાલ્યા ગયા હતા. અને પછી અમે અહીંયા વિરોધ કર્યો બોર્ડની મિટિંગમાં જ બેસીને, બોર્ડ પછી, અને પછી પ્રમુખશ્રીએ બાંયધરી આપી કે અમે આવતા બોર્ડમાં તમારા તમામ પ્રશ્ન લઈશું, અને એ પ્રશ્નોને બી આ બોર્ડમાં લીધા પછી બી કોઈ બી ચર્ચા ખુલાસાથી કરી નથી, અને કોઈ બી અમને સંતોષ નથી કે કોઈ બી ચર્ચા આજે હેલ્ધી ચર્ચા થઈ હોય, કેમ કે દરેક પ્રશ્ને શાસક પક્ષે ભાગવાની નીતિ અપનાવેલી છે. જે એક પ્રશ્ન હોય પક્ષની નેતાને કેબિન, નગરપાલિકા એક્ટના નિયમ પ્રમાણે પક્ષને નેતાને કોઈ કેબિન ફાળવવામાં આવતી નથી એક નગરપાલિકા એક્ટના નિયમ અનુસાર. જ્યારે અમારા પાસે બોર્ડની મિટિંગમાં ઠરાવ કરવામાં આવેલો હતો તેના અંદર પદાધિકારી તરીકે ઓફિસ ફાળવવાની છે એનો ઉલ્લેખ કરેલો હતો. એ ઠરાવના અંદર ઉલ્લેખ થયો હતો ત્યારે અમે લોકોએ સૌએ બધા ભેગા મળીને ઠરાવ પસાર કરેલો હતો, પણ તેમણે આ ઓફિસ પક્ષના નેતાને ફાળવણી કરેલી છે ને એસીની સાથે, તેનો અમે આજે વિરોધ કરેલો છે. જો તમે પદાધિકારી તરીકે એમને ઓફિસ આપતા હોય તો 44 કાઉન્સિલરને ઓફિસ આપવી પડે, કે કાઉન્સિલર પણ એક પદાધિકારી છે, એટલે એક જ માણસને તમે ઓફિસ ફાળવેલી છે તેનો અમને વિરોધ છે. અને બીજો જે ગેબિયન વોલનો મુદ્દો હતો એ બી ઘણો મહત્ત્વનો મુદ્દો હતો. એ ગેબિયન વોલના અંદર પણ જે કલેક્ટર સાહેબ દ્વારા જે હુકમ કરવામાં આવેલો છે તો પણ મનાઈ હુકમ છે તો પણ, અને બીજી વસ્તુ કે ગેબિયન વોલના અંદર કોન્ટ્રાક્ટરને પૈસાની ચૂકવણી થઈ ગઈ છે તો પણ ગેબિયન વોલનું કામ પૂર્ણ કરતા નથી, એટલે શું કારણોસર એનો કામ પૂર્ણ કરતા નથી, અને જે કામ જેટલું કામ થઈ ગયું છે એના અંદર અમે લોકોએ સૌ વિપક્ષના સભ્યોએ શહીદ સ્મારક બનાવવાની માંગ કરેલી છે. શહીદ સ્મારક બનાવવામાં આવે એટલો વિસ્તાર કોર્ડન કરીને, પણ એક નગરપાલિકાના સભ્ય એ જે સેવનેક્સ શોપિંગ બનેલો છે તેના અંદર ઇન્વોલ્વ છે, એના કારણે પ્રમુખ પર જે પ્રેશર છે પોતાની પાર્ટીનો, એ પ્રેશર દ્વારા પ્રમુખ શ્રી આ ગેબિયન વોલના અંદર કોઈ ઇન્ટરેસ્ટ આપતા નથી, અને જે બી સરકારનો અને કોર્ટનો હુકમ છે તેનો બી પાલન કરતા નથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ લગભગ તમામ મુદ્દે આક્રમક વિપક્ષને ખાડતા અલગ કરાવીશું, જોઈશું જેવા વાક્યો દ્વારા મામલો થારે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જે કારગત પણ નીવડ્યો હોવા તેમ લાગ્યું હતું. તો ભાજપના જ 4 નગરસેવકો સતીશ મિસ્ત્રી, જેપી નાયક, અજય રાણા અને બાબુ વસાવા કોઈક કારણોસર ચાલુ સભાએ ખુરશી છોડી સભાખંડની બહાર ચાલતી પકડી હતી. પાલિકાના ઉપપ્રમુખ પ્રફુલાબેન દૂધવાળાની ઓફિસમાં જઈ બેસ્યા હતા, જે બાબતે પાલિકા પ્રમુખને પૂછવામાં આવતા કોઈ કારણોસર બહાર ગયા હશે તેમ જણાવ્યું હતું. તમે જે રજૂઆત કરો છો એના અનુસંધાનની અંદર મારા 4 નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કારણસર ગયા હશે એની પૂરી જાણકારી મારી પાસે નથી. વિધાનસભા ચૂંટણી બાદ ભરૂચ નગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષમાં આત્મવિશ્વાસ સાથે હોમવર્ક પણ કર્યાનું જણાતું હતું, તો શાસક પક્ષમાં ઉપર છલ્લી એકતા વચ્ચે પણ સંવાદિતાનો સ્પષ્ટતા અભાવ જોવા મળતો હતો.